છું મજામાં ને આજે આપણે હવે પાઠ 4 કલરોમાં સ્વામા પાના નંબર 68 ઉપર પૂરું કરશું એટલે આપણો પાઠ 4 થઈ જશે પૂરો પાછું તમે એક ફેરી ઓલું આપણે ગીત ગાયું પેલા પાઠ્યમાંથી એક ગીત આપણે એક ફેરી ગાઈ લઈએ તો આપણે શું બોલીએ છીએ એમાં વરસાદ આવે એટલે તો કે આવડે વરસાદ ઘેબરિયો વરસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક બરોબર પછી આપણે શું બોલ્યા હતા કે આવ મેઘરા રાજા વગડા ઓવાજા પીપ 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 પમ પમ પીપ 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 પમ પમ રેલમ છે એવી રીતે આપણે આમાં જોડકામાં ગીતના આધારે આપણે જોડકા જોડવાના છે તો ચાલો મારી સાથે તમે પેજ નંબર 68 ખોલી લીધું બરોબર આપણે ગીત પર પછતા જો યાદ કરી લીધું તો રેલમ છે પેલમ છે શું કીધું ઓલામાં તો કે રેલમ છે રેલમ છે નદી નાળા રેલમ છે સર સર સોમ સોમ વરસે છે પાણી રાધા એવી તો આપણે ગીત ગાયું તો બધું એને આપણે આમાં જે શબ્દ છે એને જોડવાના છે પેલા એની ઉપરનો પ્રશ્ન છે એમાં સાદા શબ્દ છે એ વાંચવાના છે અને સુંદર અક્ષર તમારે નીચે લીટીમાં લખવાના છે હવે આપણે પ્રશ્ન નંબર 14 માં જોડકા જોડીએ તો જો સાક અને શું કીધું તું એની સાથે જોડવાનું તો કે ઊની ઊની રોટલી અને કારેલાનો સાક સાક અને ઊની રોટલી એમ આપણે પેન્સિલથી બેને જોડવાના છે ઊની ઊની અને સાક ના એમાં આપણે શું કરવાનું છે સાક શું કીધું તું તો કે કારેલાનો સાક કીધું શેનો સાક કીધું તું કારેલાનો સાક તો હવે આપણે સાકને કારેલા સાથે જોડીએ હવે રોટલી રોટલી કેવી લીધી હતી યાદ છે ને બધાને તો ઉની ઉની રોટલી કેવી ઉની ઉની રોટલી પછી વરસાદ વરસાદ કેવો હતો ના વરસાદ છે વરસાદથી પણ વરસાદ તો વરસાદ કેવો હતો કે આ બે વરસાદ ઘેબરિયો વરસાદ તો વરસાદ આપણે ક્યાં જોવાનો છે ઘેબરિયા સાથે ઘેબરિયો વરસાદ અને રેલમ છે શું થયું હતું એ તો બધાને આવડે છે એકદમ મોસમદાર વરસાદ વરસે એટલે શું થાય કે નદી નાળા રેલમ છે એની રીતે તમારે ગીતના આધારે જોડકા જોડવાના છે પછી નીચે જો શબ્દો વાંચો અને લખવાનું છે વાંચી પણ સારું છે લખવાનું છે મને એક માત્ર એટલે શું બોલાય મને એક માત્ર મે તો મેઘ રાજા એવી રીતે તમારે બાજુમાં પણ પેન્સિલથી સુંદર અક્ષરે લખવાનું છે પછી વરસાદ ઘેબરિયો મુશળધાર રેલમ છે અને નદી નાળા તમે સરસ સુંદર અક્ષરે પેન્સિલ નાની કાઢી અને અક્ષરે બાજુમાં લખશો એટલે તમારો આના જેવો જ અક્ષર થશે અને સરસ મજાનો વંચાશે પછી પ્રશ્ન નંબર 16 માં તો આપ પાઠ્યમાં કહ્યું કે એ રીતે તીરની નિશાનીમાં જોઈ અને શબ્દ બનાવવાના છે તો જો આ ગોળમાં શું છે અંદર વે બને એક માત્ર વે તો આમાં વે દ અહીં શું લખશો આપણે વે દ પછી વે ર બે ર અને બે ગ બની ગયા શબ્દ આપણા જેમ આપણે પાઠ્યમાં કહ્યું એ રીતે આપણે સ્વામા કરવાનું છે પણ યાદ એટલું રાખવાનું કે જે બાજુ તીર જાય એ તીરની દિશામાં જાય અને આપણે શબ્દ બનાવવાના છે પછી અહીંયા જો અહીંયા ગોળનો પાછળ છે અને અક્ષર છે આગળ છે તો સવે એક માત્ર સે સે ને વ સાથે જોડીએ તો શું બનશે સે વ પછી દને એક માત્ર દે અને વ તો દે વ અને ને વ બની ગયા શબ્દ કરે એક માત્ર કે વાળા બરોબર એવી રીતે તમારે પાઠ્ય સામા કરવાનું છે અને પાઠ્ય બધા આપણે આગળ કર્યું છે પછી પ્રશ્ન નંબર 17 માં વાક્ય વાંચો અને લખો એમાં આપણે વાક્ય વાક્ય જાણું છે અને બાજુમાં લખતું જાણું છે તમે લોકો અત્યારે મારી સાથે વાંચો છીએ ચલો ગગન ગરમ જમ નમન રમત રમ વરસાદ વરસે તારા મને ગમે તારા તેજ આપે ગાય દૂધ આપે અને તલા સાક ભર એવી રીતે તમારે વાક્ય જાણવું છે અને બાજુમાં વાક્ય વાક્ય સુંદર અક્ષરે લખવાનું છે ચલો હવે આપણે પ્રશ્ન નંબર 18 માં આપણે જે પાઠ્યમાં બનાવ્યું છે ને એવું જ આમાં ચિત્ર બનાવવાનું છે જો ક્રમને જોડવાના છે આપણે ચોમાસાથી જોડું છે જાય એ ગળે એક છે તો એ ગળે એકથી આપણે ક્યાં જશું બગડે બે ઉપર પછી ત્રણ ગળે ત્રણ ઉપર
પછી આપણે જાશું 4 વડે 4 5 વડે 5 ઉપર 6 વડે 6 ઉપર 7 વડે 7 ઉપર આ શું બની ગયું આપણું હે પાણીમાં આપણે શું બનાવીએ કાગળનું તો હોડી તો આપણે શું બનાવ્યું અહીંયા લખવાનું છે હોડી અને આમાં તમને જેવા ગમે ને એવા સરસ મજાના કલર ફૂલ નાખજો બરાબર ચલો આજે આપણે સ્વામા અને પાઠ્યમાં બેયમાં ચાર પાઠ આ વિડિયોને આપણે પૂરા કર્યા હવે તમે લોકો પણ ઘરે જઈ અને સરસ મજાના અક્ષર કરી અને ચિત્ર બનાવજો અને પછી એમાં પાછળ ચિત્ર બનાવી અને મનગમતો રંગ પૂરજો હવે આપણે પેજ નંબર 70 ઉપર જઈએ તો જો પ્રશ્ન નંબર 19 માં આપણે જે ઓલા આગળ કહ્યું ને કે ચિત્ર પ્રમાણે એમાં ખાલી જગ્યામાં પૂર્યું તો આમાં આપણે નામમાં જે અક્ષર ઘટે વ ર સ દ ગ મ ન અને જ એ મૂળાક્ષરો આમાં આપણે યોગ્ય બંધ બેસે ને એ રીતે લખવાનો છે તો જો પેલામાં ખાલી જગ્યામાં શું લખેલું છે ગ તો કયો શબ્દ બન્યો ગ ધે ડુ તો હવે બીજો શબ્દ છે એ ખાલી જગ્યા અને ડુ છે તો આપણે શું એમાં લખવાનું છે ખાલી જગ્યા અને ડુ છે તો એમાં આપણે કયો મૂળાક્ષર લખીએ તો આપણો શબ્દ બને હે આમાં શું લખશું આપણે બોલું છીએ તો દ લખશું દ લખીએ તો શું બને દ ડુ પછી એની બાજુમાં છે એમાં અ ણ પ તી તો આમાં આપણે શું લખશું તો ગ લખશું એટલે શું બને ગ ણ પ તી ધ ડો અને એની બાજુમાં છે એમાં આપણે શું લખવાનું છે ચિત્રમાં આપેલું છે કેનું ઝાડ હતું ડ અહીંયા આપણે મ લખશું તો મ ડ થઈ જશે એવી રીતે તમારે નીચે જે યોગ્ય અક્ષર આવે ને એ તમારે લખવાનું છે મૂળાક્ષર અને આખા શબ્દ બનાવવાના છે અને વાંચવાના છે પછી પ્રશ્ન નંબર 20 માં વ ર સ દ એમાં તમારે સરસ મજાના મનગમતા રંગ પૂરવાના છે અને પ્રશ્ન નંબર 21 માં જો વરસાદ આવે એટલે આપણે શું લઈને બહાર નીકળીએ છત્રી લઈને અને રેનકોટ પહેરીને નીકળીએ તો જો આમાં આમાં કે તમારે જો નાનો નાનો જે એક ભાઈબંધ છે એ છત્રી લઈ અને બહાર આવ્યો છે તો આપણે એમાં સરસ મજાના રંગ પૂરવાના છે પુરુષો નંબર ચલો હવે આપણો આ પાઠ આજે થઈ ગયો છે પૂરો હવે આપણે મળશું પાછા બીજા વિડીયોમાં ત્યાં લગીને આવજો